પાઠ દસમો ધોરણ છે સાત એમાં સ્વાધ્યાયનો પ્રશ્ન પેલો વલયની અવકાશી સફર પાઠનો મિત્રનો અનુભવ ક્યા માસનો હતો તેનો પેલો જવાબ છે સી મે આકાશમાં પ્રકાશિત થતા એક લાલ ટપકા તરફ કોનું ધ્યાન ગયું સી વિસ્મયનું ચમકતો પદાર્થ જમીન પર ચરકતો પદાર્થ જમીન પર ક્યાં ઉતર્યો ડી મેદાન મોટા મેદાનમાં રાતા રંગથી જહારા રચનાનો આકાર કેવો હતો ડી લંબચોરસ કમળની પાંદડીઓની જેમ ચારે દિશામાં શું ખીલી ગયું બી યાનો વિચિત્ર જીવન જીવના હાથમાં લાંબા આંગળા પર શું હતું પુશ બટન જેવી સ્વીચો પરિગ્રહ ઉપરના બાંધકામો કેવા આકારના હતા ષષ્ઠકોણીય લેખકે વિચિત્ર રાખોડિયા રંગના જીવોને કોની દુનિયા કહી છે એ ભૂતવરની ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા સી વલય પરગ્રહવાસીઓએ કયો એક જ રંગ જોયો છે બી લાલ પ્રશ્ન બીજો પ્રશ્નના ઉત્તર એક એક વાક્યોમાં લખો મે મહિનાની રાત કેવી હતી મે મહિનાની રાત કારજ ઘેરી અંધારી હતી વિસ્મય વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો હતી વિસ્મય વિરાટ અને વલયમાં એ સમાન બાબતો હતી કે તેઓ અભ્યાસમાં હોશિયાર હતા અને વૈજ્ઞાનમાં પણ એમને ખૂબ જ રસ હતો બંને મિત્રોને ઇશારો કરી વિસ્મયે શું જોયું જોવા કહ્યું બંને મિત્રોએ ઇશારો કરી વિસ્મયને તેમને અંધારિયા આકાશમાં પ્રકાશિત લાલ ટપકું જોવા કહ્યું પ્રશ્ન ચોથો પ્રકાશિત લાલ ટપકું જોઈ વિસ્મય શું બોલ્યો પ્રકાશિત લાલ ટપકું જોઈને વિસ્મય બોલી ઉઠ્યો અરે આ વગર દિવાળીએ રોકેટ કોણ ફેંક્યું વરી વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું વિરાટનો હાથ પકડી વિસ્મયે પોતાના અનુમાન જણાવતા કહ્યું કે આ પ્રકાશિત ગોર એ સ્પેસ શટલ જેવું બીજું ગ્રહ અતિ આધુનિક જ્ઞાન હોવું જોઈએ મમ્મી પપ્પાને કે કાકાને જગાડવાની વલયને કોને ના પાડી શા માટે મમ્મી પપ્પા કે કાકાને જગાડવાની વલયને વિરાટે ના પાડી કારણ કે તેના મતે મોટાઓ ધારીએ તેટલા નિડર નથી હોતા અને વરી ડરના માર્યા તેઓ એમને કંઈક સાહસ કરતા રોકે પણ ખરા દાદરાથી નીચે ઉતારતા ત્રણેયના મનમાં શું હતું દાદરાથી નીચે ઉતારતા ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી જિજ્ઞાસા પણ હતી યાનનો આકાર કેવો હતો યાનનો આકાર ઈંડા જેવો હતો યાન કેવી રીતે ખુલી ગયું યાન કોઈ પણ જાતના અવાજ વગર કમળની પાંદરીઓની જેમ ચારે દિશાઓ ખુલી ગયું યાંત્રિક લાગતી રચના એની ભાષાનું કઈ ભાષામાં રૂપાંતર કરતી હતી યાંત્રિક લાગતું રચના એની ભાષાનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરતી હતી અસ્તુ.